हेलो स्टूडेंट्स, आज आप चैप्टर नंबर 8 मानव स्वास्थ्य ने रोगों में रिविजन में जुए प्रतिकारकता। तो प्रतिकारकता एटले यजमाननी रोगकारक सामे लड़वानी क्षमता, जेना शू कहे छे रोग प्रतिकारकता। आ जे प्रतिकारकता छे एना बे प्रकार छे, एक छे जन्मजात प्रतिकारकता अने बीजी छे उपार्जित प्रतिकारकता। जन्मजात प्रतिकारकता એટલે કે જે જન્મથી હાજર છે, બરાબર, એને શું કહી શકો આપણે જન્મજાત પ્રતિકારકતા। અને ઉપાર્જિત પ્રતિકારકતા એ વ્યક્તિએ જન્મ બાદ ઉપાર્જિત કરેલી છે એને એને કહેવામાં આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા અથવા સ્મૃતિ આધારિત પ્રતિકારકતા। તો જન્મજાત પ્રતિકારકતામાં આપણે કેટલા પ્રકાર જોયા હતા, જેમાં એક પ્રકાર છે, પહેલો પ્રકાર એ છે શારીરિક અંતરાય, જન્મજાત પ્રતિકારકતામાં જનરલી શું હોય છે કેટલાક અંતરાલ હોય છે તેને કહેવામાં આવે છે શારીરિક અંતરાય। ઉદાહરણ તરીકે ત્વચા, પછી જઠરાંત્રિય માર્ગ, પ્રજનન માર્ગ, શ્વસન માર્ગ, આ બધાની જે અંદરની જે દિવાલ છે એની ઉપર તમને શું જોવા મળશે, શ્લેષ્માનું આવરણ, શ્લેષ્માનું જે સ્તર છે જે શું કરે છે રોગકારકોને જકડી લે છે, રાઈટ। બીજી મેથડ લઈ લીધી એ છે ભૌતિક અંતરાય, સોરી દેહધાર્મિક અંતરાય, અંતરાયની અંદર આપણે જોયું કે જઠરમાં ઉત્પન્ન થતા એસિડ ઉત્પન્ન થતો, એસિડ ઉપરાંત આપણા જે અશ્રુ અને લાળ રસ છે એની અંદર શું હોય છે ઉત્સેચક લાઇસોઝાઇમ જે એન્ટી બેક્ટેરિયલ છે, આ ઉપરાંત કોષાંતરીય અંતરાયની વાત કરીએ જેમાં પીએનએલ પોલિમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ એમાં તટસ્થ કણ, ડબ્લ્યુબીસીની વાત કરીએ તો તટસ્થ કણ આવશે એક કેન્દ્રીય કણ, લસિકા કોષો, રુગદ કોષો, દરેક દરેક શું કરે છે ભક્ષક કોષો તરીકે વર્તે છે જે સૂક્ષ્મ જીવોનો શું કરશે નાશ કરશે। આ ઉપરાંત છેલ્લી એક મેથડ જોઈ હતી એ છે કોષરસીય અંતરાય, કોષરસીય અંતરાયની અંદર ઇન્ટરફેરન્સનું ઉત્પાદન થાય છે, ઇન્ટરફેરન્સનું નિર્માણ થાય છે। દાખલા તરીકે કોઈ કોષને વાયરસનો ચેપ લાગે છે તો એ કોષ ઉત્પન્ન કરશે ઇન્ટરફેરન્સ ઉત્પન્ન કરશે અને આ ઇન્ટરફેરન્સ અન્ય જે સ્વસ્થ કોષો છે એને શું કરે છે સચેત કરે છે, રોગોથી રોગકારથી બચાવશે। તો આ થયા કેટલાક અવરોધ કે જે જન્મથી જ હાજર હોય છે એના માટે એમ શું કહે છે જન્મજાત પ્રતિકારકતા। ત્યારબાદ વાત કરીએ આપણે ઉપાર્જિત પ્રતિકારકતા, તો ઉપાર્જિત પ્રતિકારકતા ના તો બીજું શું કહે છે સ્મૃતિ આધારિત પ્રતિકારકતા। તો અહીંયા આગળ એન્ટીબોડી શું થાય છે નિર્માણ થાય છે, આના બે પ્રકાર છે પ્રાથમિક અને દ્વિતીય, અહીંયા પ્રાથમિક પ્રતિ છે
द्विजों से द्वितीय प्रतिचार। प्राथमिक प्रतिचार जनरली जे छे ए શરૂઆતની અંદર જ્યારે સૌ પ્રથમ આપણું શરીર રોગકારકના સંપર્કમાં આવે તો એ ટાઈમે જે પ્રતિચાર આપવામાં આવે છે એ કેવો હોય છે? પ્રાથમિક પ્રતિચાર, અને એ કેવો હોય છે? નિમ્ન કક્ષા। પરંતુ એ જ રોગકારકના સંપર્કમાં જ્યારે આપણું શરીર પુનઃ ફરી વખત જ્યારે એ જ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે જે પ્રતિચાર આપવામાં આવે છે એ ખૂબ જ કેવો હોય છે? ઉચ્ચ કક્ષાનો, તીવ્ર હોય છે, એને કહેવામાં આવે છે દ્વિતીય પ્રતિચાર। ઓકે, આ કેવો હશે? તીવ્ર કક્ષાનો હશે। તો આ થયો પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર। તો ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર બે પ્રકારના કોષો ભાગો જે છે એ પણ આપણે ચર્ચા કરી હતી કે એમાં બે પ્રકારના કોષો ભાગો જે છે, એક છે બી લસિકા કોષો અને બીજા આવશે ટી લસિકા કોષો। બે પ્રકારના કોષો ઇન્વોલ્વ થાય છે, જે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો। બરાબર, બી લસિકા કોષો શું કરશે? એન્ટીબોડીનું નિર્માણ, જ્યારે આ શું કરે છે? એન્ટીબોડીના નિર્માણની અંદર મદદ કરશે। બી લસિકા કોષો એન્ટીબોડી નિર્માણ કરશે, ટી લસિકા કોષો એન્ટીબોડી નિર્માણમાં શું કરે છે? મદદ કરે છે। ઓકે, તો આ થઈ ગયા બી લસિકા કોષો અને ટી લસિકા કોષો વિશે વાત કરી। હવે એન્ટીબોડી જનરલી આપણે ઓલરેડી ચર્ચા કરી છે કે એન્ટીબોડી નિર્માણની અંદર બે હેવી અને બે લાઇટ છે, બે ભારે અને બે હળવી શૃંખલાઓ હોય છે જે એકબીજા સાથે ડાયસલ્ફેટ બંધથી જોડાયેલી હોય છે, અને એની ઉપર તમને ખ્યાલ છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય છે, રાઈટ? તો એ એન્ટીબોડી તમને ક્યાં જોવા મળશે? કોષરસની અંદર એન્ટીબોડી નિર્માણ ક્યાં જોવા મળે છે? સોરી, રુધિરરસની અંદર જોવા મળશે। બરાબર, તો એને આપણે શું કહીશું? તરલ પ્રતિકારકતા। એન્ટીબોડીનું સ્થાન ક્યાં છે એ આપણને જોવા મળશે રુધિર રસની અંદર, એટલા માટે એને આપણે શું કહીએ છીએ? તરલ પ્રતિકારકતા। બીજી એક વાત કરી હતી સીએમઆઈ, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા। કોષીય મધ્યસ્થી પ્રતિકારકતામાં કોણ ભાગ વધે છે? ટી લસિકા કોષો, અહીંયા કોણ ઇન્વોલ્વ થાય છે? ટી લસિકા કોષો। આ જે ટી લસિકા કોષો છે એ સ્વજાત અને પરજાત અંગને શું કરી શકે છે? પારખી શકે છે। સ્વજાત એટલે કે આપણું પોતાનું, અને પારકા અંગને શું કરે છે? પારખી શકે છે। એટલે અંગ પ્રત્યારોપણ દરમિયાન જે પ્રતિકારકતાનો જે રિસ્પોન્સ આપે છે એ સૌ પ્રથમ કોણ આપે છે? ટી લસિકા કોષો દ્વારા આપવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા। તો આજે આપણે ચર્ચા કરી પ્રતિકારકતા, જેના બે પ્રકાર છે, જન્મજાત અને ઉપાર્જિત। જન્મજાત એટલે કે વ્યક્તિને જન્મથી જ હાજર હોય જેમાં કેટલાક અંતરાયનો સમાવેશ થાય છે, શારીરિક, દેહધર્મી, કોષાંતરીય અને કોષરસીય। ત્યારબાદ વાત કરી ઉપાર્જિત પ્રતિકારકતા, જે વ્યક્તિ જન્મ બાદ ઉપાર્જિત કરે છે, જેને આપણે શું કહીશું? સ્મૃતિ આધારિત પ્રતિકારકતા, જેના બે પ્રકાર છે, પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર। પ્રાથમિક પ્રતિચાર એ નિમ્ન કક્ષાનો હોય છે, કારણ કે જ્યારે સૌ પ્રથમ રોગકારકના સંપર્કમાં આપણું શરીર આવે ત્યારે જે પ્રતિચાર આપવામાં આવે છે કેવો હોય છે? નિમ્ન કક્ષાનો। પરંતુ એ જ રોગકારક જે પૂર્ણ આપણા શરીરમાં દાખલ થાય તો એ ટાઈમે જે પ્રતિચાર આપવામાં આવે છે તીવ્ર કક્ષાનો હોય છે। ઉપાર્જિત પ્રતિકારકતામાં બે પ્રકારના કોષોનો સમાવેશ થાય છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો। બી લસિકા કોષો એન્ટીબોડી નિર્માણ કરશે, જ્યારે ટી લસિકા કોષો શું કરે છે? એન્ટીબોડી ઉત્પાદન કરવામાં મદદ કરશે। એન્ટીબોડી ક્યાં જોવા મળશે? રુધિરરસની અંદર, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? તરલ પ્રતિકારકતા। અને બીજો એક પ્રતિકારકતા છે એ છે સીએમઆઈ, એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, કે જેમાં કોણ સમાવેશ થાય છે? ટી લસિકા કોષોનો, કે જે સ્વજાત અને અપરજાત અંગને પારખી શકવાની ક્ષમતા ધરાવે છે, અને અંગ પ્રત્યારોપણની અંદર પ્રતિકારકતામાં આ જ કોષો શું થાય છે? ભાગ લે છે। ધન્યવાદ।